लीडिंग लोकल न्यूज चैनल ऑफ वडोदरा। कोरोना काल में सोशियल वर्कर तरीके सेवा आपती शहर ने युवती युक्ति मोदी द्वारा सेवा की कार्य करवामां आवी रह्यु छे। हाल चाली रहेल कोरोना कपरा काल में लोगों ने श्वास की बीमारी न थाय तथा लोगों ने स्वच्छ ऑक्सिजन मिली रहे तेवा हेतु साथ आयुर्वेदिक में अक्सिर इलाज गणाता एवं अजमो कपूर लविंग तथा साथ एनर्जी ड्रिंक पाउडर पाउच बनाने सोशियल वर्कर युक्ति मोदी द्वारा आज शहर विस्तार में रस्ता पर रहता गरीब वर्ग ट्राफिक पोलिसकर्मी राहदारी तथा वेपारी ने आ पाउचों वितरण करवामां आव्युं हतुं। જ્યારે યુક્તિ મોદી દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા તથા માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અપીલ પણ કરવામાં આવી હતી। રાવપુરા પોલીસ મથક ખાતે પણ ફરજ પર હાજર કર્મચારીઓને પણ આ પાઉચોનું વિતરણ કરવામાં આવ્યું હતું। યુક્તિ દ્વારા સેવા કરવામાં આવી છે, શું કહેશો? આ જે સેવા કરવામાં આવે છે એ સારામાં સારી સેવા છે। અત્યારે કોરોનાનો વ્યાપ જે ફેલાયો છે અને એનાથી બચાવ માટે એક આયુર્વેદિકની દ્રષ્ટિએ સારામાં સારી આ જે પોટલી બનાવેલી છે એમાં અજમો કપૂર અને લવિંગ એ જે મિલાવટ કરેલી છે ત્રણેયની, અને એ ત્રણેય ભેગું કરી અને સૂંઘવાથી આના જે વાયરસનું સંક્રમણ છે એ ફેલાતું અટકી જાય છે। અને એક બીજી દવાઓ કરીએ છીએ એની સાથે સાથે આ વસ્તુ જો કરવામાં આવે તો કોરોના ફેલાતો અટકી શકે। અને આ જે યુવતી જે છે બેચલર ઓફ સોશિયલ વર્ક્સનું જે કરે છે એની સાથે સાથે આ એક અભિયાન ચાલુ કર્યું છે એ બહુ સારામાં સારું અભિયાન છે અને દરેક એનો ફાયદો લે એવી મારી બધાને ભલામણ છે। થેન્ક યુ। અને હું સાથે સાથે સોશિયલ વર્ક પણ કરું છું। આ પહેલાં અનેક પ્રોજેક્ટ્સ મારા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે, અને જ્યારે ફર્સ્ટ લોકડાઉન હતું ત્યારે ઘણી અનાજની કીટો, દૂધ ચાની કીટ છે, પછી ફૂડ પેકેટ્સનું વિતરણ ઘણું કરવામાં આવ્યું છે, પણ આજની જે પરિસ્થિતિ છે એમાં ઓક્સિજન ઘણો જરૂરી થઈ ગયો છે બધા માટે। અને ઓક્સિજન એવી વસ્તુ છે કે જેના માટે લોકો મૃત્યુ પામી રહ્યા છે, જે કોવિડ પેશન્ટ છે એ લોકો। તો મને એવો વિચાર આવ્યો કે આ કપૂરને અજમાની પોટલી છે, કપૂર અને અજમો છે, લવિંગ છે, એ આયુર્વેદિકમાં એક અક્સિર ઇલાજ માનવામાં આવ્યો છે। તો એનું જો શ્વાસ લેવામાં આવે, કપૂરને જો ઘરમાં બાળવામાં આવે ને એ શ્વાસ લેવામાં આવે તો શ્વાસ શુદ્ધ થાય છે, શ્વાસ નળી ફેફસાને પણ એનાથી સારો એવો પ્રતિસાદ મળે છે। તો આ જે પોટલી ઘરે જ હું બનાવું છું, હું મારા મમ્મી, અમારી કોઈ સંસ્થા નથી, કોઈ એનજીઓ નથી, અમારાથી યથાશક્તિ જેટલી પોટલીઓ બને જેટલા લોકો સુધી અમે પહોંચી શકીએ એવી રીતનું આ કામ આગળ ધરવામાં આવ્યું છે। અને એની સાથે વિટામિન સીનો પાવડર છે કે જેનાથી ડિહાઈડ્રેશન ના થાય, અને ડૉક્ટર્સ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે વિટામિન સીનો ઇન્ટેક બને એટલો વધારે રાખવાનો આપણે। તો એ હેતુથી આ ઓક્સિજન પોટલી અને વિટામિન સીના પાવડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજે આ ત્રીજો દિવસ છે, હું રોજના 200 જેટલા લોકોને આ કીટનું વિતરણ કરું છું, ને મારો એવો ટાર્ગેટ છે કે હું બને એટલા વધુમાં વધુ લોકોને આ પહોંચે મારી આ કીટ અને એમને લાભ થાય। અને આ કીટનું વિતરણ એવા વ્યક્તિઓને કરવામાં આવે છે જેમ કે પોલીસ સ્ટાફ છે, ટ્રાફિકના જવાનો છે, મીડિયાકર્મીઓ છે, રિક્ષા ચાલકો છે, ફ્રૂટ વિક્રેતાઓ છે, શાકભાજી વિક્રેતાઓ છે, એવા દરેક વ્યક્તિ કે જે રોજબરોજ વધુમાં વધુ લોકોના કોન્ટેક્ટમાં આવે છે એ દરેકને આ કીટનું વિતરણ કરવામાં આવે છે।